જય શ્રી કૃષ્ણ મિત્રો મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું આલુ સેવ એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી અને ચોખ્ખી આલુ સેવ તમે ઘરે આસાનીથી બનાવી શકો છો અને મારા માપથી બનાવશો તે એકદમ પરફેક્ટ બનશે અને બજાર કરતાં પણ ચોખ્ખી અને ટેસ્ટી બનશે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરવાના ભૂલતા નહીં અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે જોઈ શકો છો કે એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી એવી આપણી આલુ સેવ બની છે એકદમ ક્રિસ્પી બને છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો ચાલો આલુ સેવ બનાવવાની શરૂઆત કરી દઈએ આલુ સેવ બનાવવા માટે અહીંયા આપણે એક મોટું વાસણ લઈ લઈશું અહીંયા મેં ચાર નંગ બટેટાને બાફી લીધા છે અને બાફેલા બટેટાને સરસ રીતે બે કલાક માટે ઠંડા કરી લેવાના છે એકદમ ગરમ ગરમ બટેટા લેશો તો તમારી આલુ એકદમ ચિકાસ બહુ પકડી લે છે એટલા માટે બટેટાને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે તો હવે આ બટેટાને આપણે આ રીતે ઝીણી ખમણીની મદદથી સરસ રીતે ખમણી લેવાના છે જેથી કરીને આપણે જ્યારે સંચામાં સેવ પાડીએ ત્યારે આલુનો ભાગ ન આવે વચ્ચે બટેટાનો ભાગ આવશે તો તમારા સંચામાં કાણામાં આડું દેવાઈ જાય છે એટલા માટે સેવ સરસ નથી પડતી તો આ રીતે સરસ રીતે ઝીણી ખમણીથી ખમણી લેવાના છે હવે અહીંયા આપણે આ બટેટાના મિશ્રણમાં એક કપ બેસન ઉમેરી દઈશું ઘણા લોકો કહેતા હોય છે કે આલુ સેવ બનાવવા માટે ચોખાનો લોટ જોઈશે કોર્ન ફ્લોર જોઈશે પરંતુ અહીંયા આપણે ખાલી બેસનનો જ ઉપયોગ કરીશું બીજું કોઈ પણ વસ્તુનો અહીંયા ઉપયોગ નહીં કરીએ તો અહીંયા આ રીતે આલુ સેવ બનાવવા માટે માત્ર આપણે એક કપ ચણાનો લોટ લઈ લીધો છે એને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ જ એમાં આપણે મસાલા ઉમેરીશું જેથી કરીને આપણે મસાલા ઉમેરવાનો અંદાજો આવે તો સૌથી પહેલાં આપણે જે બાફેલા બટેટાનું મિશ્રણ કર્યું હતું એમાં આપણે એક કપ બેસન ઉમેરી દીધો છે જો જરૂર લાગે તો બાદમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલો લોટ ઉમેરી શકીએ છીએ અહીંયા આપણે લોટનું પમાણ ઓછું જ રાખવાનું છે જેથી કરીને બટેટાનો ટેસ્ટ સરસ આવે ઘણા લોકો વધારે પડતો બેસન ઉમેરી દેતા હોય છે તો બાદમાં એ બેસનની સેવ જેવો ટેસ્ટ આવે છે તો એટલા માટે આપણે શરૂઆતમાં માપમાં જ લોટ ઉમેરવાનો છે હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું થોડું આપણે સંચળ ઉમેરીશું અને અહીંયા આપણે અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું અત્યારે શરૂઆતમાં આપણે થોડો જ ઉમેરીશું જો બાદમાં તમને જરૂર લાગે તો ઉપરથી પણ ઉમેરી શકો છો તો અત્યારે આપણે થોડો ઉમેરીશું અડધી ચમચી જેટલો હવે એને સરસ રીતે મિક્સ કરી દઈશું ઘણા લોકો આમાં હળદર અને લાલ મરચું પાવડર પણ ઉમેરતા હોય છે પરંતુ એનાથી આપણી સેવ એકદમ લાલ થઈ જતી હોય છે તો એના માટે અહીંયા આપણે હળદર કે લાલ મરચું પાવડરનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો માત્ર અહીંયા મીઠું સંચળ અને મરી પાવડરનો જ ઉપયોગ કરીશું તો લોટને સરસ રીતે મિક્સ કરી દઈશું ને સરસ રીતે આપણે લોટને સરસ રીતે બેસનમાં મિક્સ થઈ જાય અને બધા જે આપણે મસાલા ઉમેરે છે એ પણ સરસ રીતે મિક્સ થઈ જાય જો તમને જરૂર લાગે તો બે ચમચી જેટલો લોટ તમે ઉમેરી શકો છો અહીંયા થોડું મને ઢીલું લાગે છે તો બે ચમચી જેટલો બેસન ફરીથી ઉમેરી દઈશ વધારે પડતો અહીંયા આપણે બેસનનો ઉપયોગ નથી કરવાનો જેથી કરીને આપણા જે આલુનો ટેસ્ટ છે પરફેક્ટ રીતે જળવા રહે વધારે પડતો બેસન ઉમેરશો તો આપણને બેસનની સેવ જેવો ટેસ્ટ આવશે એટલા માટે જરૂર લાગે અને આલુને બાઇન્ડિંગની જરૂર પડે એટલો જ આપણે અહીંયા બેસન ઉમેરવાનો છે તો અહીંયા આપણે આલુ સેવ બનાવવા માટે સરસ રીતેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે જે ગરમ તેલ કરવા માટે મૂક્યું છે એમાંથી આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીશું આ રીતે તેલ ઉમેર્યા બાદ આપણે એક મિનિટ માટે સરસ રીતે આ રીતે મિશ્રણને મિક્સ કરી દઈશું જેથી કરીને આપણું આ મિશ્રણ એકદમ ફ્લફી બની જાય અને આપણી આલુ સેવ એકદમ પરફેક્ટ બને તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું મિશ્રણ એકદમ ફ્લફી બની ગયું છે અને જાળીદાર બની ગયું છે તો આ રીતનું આપણે મિશ્રણ બનાવવાનું છે આ રીતનું મિશ્રણ બનાવીને તમે આલુ સેવ બનાવશો તો તમારી આલુ સેવ એકદમ પરફેક્ટ બજાર જેવી જ બનશે અને બજારને પણ ભૂલી જાવ એવી બનશે તો હવે અહીંયા આપણે જે સંચો આવે છે એને તેલથી ગ્રીસ કરી લઈશું જેથી કરીને આપણું મિશ્રણ સંચામાં ચોંટે નહીં તો અહીંયા જે ઝીણી સેવ પાડવાનો સંચો આવે છે જાળી આવે છે એ જ લેવાની છે તો એને તેલથી ગ્રીસ કરી લીધું છે તો એને આપણે સેટ કરી દઈશું અને એમાં આપણે મિશ્રણને ભરી લઈશું આ રીતે ચમચાની મદદ સરસ રીતે આપણે મિશ્રણને ભરી લેવાનું છે વધારે પડતું દબાવી દબાવીને નથી ભરવાનું જેટલું સમય એટલું ભરીને આપણે સંચાને સેટ કરી લઈશું હવે આપણે સંચાને બંધ કરીને સરસ રીતે સેટ કરી લેવાનો છે સાઈડમાં આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અહીંયા આ સેવ પાડવા માટે ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ આ સેવને ફ્રાય કરવાની છે તેલ આપણું સરસ રીતે ગરમ થઈ જ થઈ જાય પછી ત્યારબાદ આપણે એને સેવ પાડવાની શરૂઆત કરી દઈશું તેલ આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે સેવ પાડી લઈશું એકદમ ધીમા હાથે બધી બાજુથી સરસ રીતે એક સરખી સેવ બધી બાજુથી ફેલાવી દેવાની છે અને આ સેવને ચડતા બિલકુલ વાર નથી લાગતી માત્ર એકથી દોઢ મિનિટમાં સરસ રીતે ચડી જાય છે અને આ સેવને ધીમાથી મીડિયમ ગેસ ઉપર જ ફ્રાય કરવાની છે તમે વધારે હાઈ ફ્લેમ ઉપર ફ્રાય કરશો તો તમારી સેવ લાલ થઈ જશે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું અને ઝારાની મદદથી આપણે બધી બાજુથી સરસ રીતે આ રીતે દબાવતા જઈશું અને એક સાઈડ થઈ જાય એટલે આપણે બીજી સાઈડ પલટાવી દઈશું અને બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આ સેવને ફ્રાય કરી લેવાની છે જો તમે થોડી વધારે વાળ રહેવા દેશો તો તમારી સેવ લાલ થઈ જશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો હવે આપણે આ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે થોડો આ રીતનો ભૂકો થઈ જાય તો કોઈ ટેન્શનની વાત નથી એને પણ કાઢી લઈશું અને આવી જ રીતે આપણે બીજી સેવ પણ પાડીને તૈયાર કરી લેવાની છે તમે જોઈ શકો છો કે જે રીતે બજારમાં મળતી હોય છે એ જ રીતની આપણે આ આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણી એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી આલુ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી બની છે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બને છે પહેલીવાર બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બનશે અને મારી રીતે બનાવશો તો એકદમ બજાર જેવી જ બનશે તો આપણી બધી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એને આપણે થોડો ભૂકો કરી લઈશું અને એમાં આપણે મસાલો ઉમેરીશું તો આપણે બધી સેવનો આપણે આ રીતે થોડો થોડો ભૂકો કરી લઈશું તમે જોઈ શકો છો કે આ રીતનો સરસ ભૂકો થઈ ગયો છે અને એકદમ સરસ ટેસ્ટી આપણી સેવ બની છે બધી જ સેવનો આપણે અહીંયા ભૂકો કરીને તૈયાર કરી લઈશું હવે આ બધી સેવનો સરસ રીતે ભૂકો કરીને એમાં આપણે ઉપરથી થોડો મરી પાવડર અને ચાટ મસાલો ઉમેરીશું મરી પાવડર આપણે અંદર પણ ઉમેર્યો છે જરૂર લાગે તો જ ઉપરથી એડ કરવાનો છે નહીં તો તમે સ્કીપ કરી શકો છો અને અહીંયા એક ચમચી ચાટ મસાલો લઈ લીધો છે એનાથી આપણે એકદમ બજાર જેવી આલુ સેવનો ટેસ્ટ આવશે તો આ રીતે ચાટ મસાલો જરૂરથી ઉમેરવો મરી પાવડર તમને જરૂર લાગે તો જ ઉમેરવાનો છે બાકી તમારે ખાલી ચાટ મસાલો જ ઉમેરવાનો છે અને બધી બાજુ સરસ રીતે આપણે કેવને મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી આપણે આ આલુ સેવ બની છે એકદમ દેખામાં જેટલી સુંદર લાગે છે એટલી જ ખાવામાં ટેસ્ટી બને છે તો તમે ઘરે એકવાર આ રીતે જરૂરથી ફ્રાય કરજો એકદમ બજાર કરતાં પણ ટેસ્ટી બને છે અને ઘરે બનાવેલી હોય એટલે શુદ્ધ તો બને જ છે તો આ રીતે બાળકોને તમે ચોખ્ખી અને ટેસ્ટી આલુ સેવ ઘરે બનાવીને આપી શકો છો બહારના નાસ્તા કરતાં ઘરનું બનાવેલ બાળકો માટે ખૂબ જ હેલ્ધી હોય છે તો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં અને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો